नमस्कार विद्यार्थी मित्रों, दीपम ज्ञान क्रांति में आपनो हार्दिक स्वागत छे। आज आपणे धोरण 10 गणित प्रकरण नंबर 2 बहुपदीयोनो भाग नंबर 4 જોઈશું। तीजा भाग में आपणे स्वाध्याय 2.2 ना दाखलो 2 અને 3 જોયા હતા। आज આપણે આ વિડિયોની અંદર સ્વાધ્યાય 2.2 ના જ દાખલો 4 અને 5 નો અભ્યાસ કરવાનો છે। ચાલો આપણે એ દાખલા જોઈએ। તો અહીં દાખલો છે આપણા માટે કે ભાઈ બહુપદીના શૂન્ય શોધવાના છે અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ પણ આપણે જોવાનો છે। तो अहीं आपणे जो बहुपदी आपी छे जेमां यू 4 यू नो स्क्वेर प्लस 8 यू आप्युं छे, पण अहीं अचळ पद आप्युं नथी। तो अहीं आपणे अचळ पद तरीके अहीं प्लस 0 लखी शकीए, बराबर छे। तो अहीं आपणी एक बहुपदी आपणने थई गई। हवे आ बहुपदीने आपणे ज्यारे अवयव पाड़िए तो बे पद छे, आ बे पदमांथी आपणे सामान्य काढीए तो आपणा माटे निकळशे 4 यू। એટલે હવે વધ્યું શું કે યુ પ્લસ 4 2 યુ પ્લસ 2 આપણા માટે વધે છે। તો અહીં આપણે જોઈએ આગળ વધીએ તો કે હવે અવયવને પડવાનો નથી, માટે 4 યુ બરાબર શું લખીશું? 0। તો માટે યુ બરાબર અહીં શું લખીશું? 0 છેદમાં 4, માટે યુ બરાબર 0 આવશે। જ્યારે અને u પ્લસ 2 બરાબર 0, માટે અહીં u બરાબર માઇનસ 2 જે છે એ ઇક્વલ ટુની આ તરફ જશે, એટલે આપણા માટે રહેશે માઇનસ 2। તો આમ u ની જે બહુપદી છે એના મૂલ્ય આપણને કેટલા મળ્યા? 2। કયા કયા મળ્યા? તો કે એ 0 આપણને મળે છે 0 બરાબર 0 અને માઇનસ 2। તો આપેલ બહુપદીના આપણને 0 કયા પ્રાપ્ત થયા? તો કે એક આપણને પ્રાપ્ત થયું 0 અને બીજું પ્રાપ્ત થયું માઇનસ 2। હવે આપણે જોવાનું છે કે ભાઈ બંને વચ્ચે સહગુણક વચ્ચેનો સંબંધ, તો કે ભાઈ 0નો સરવાળો કરીએ તો કે આપણી પાસે 0 કયા કયા છે? 1 0 વત્તા માઇનસ 2, તો અહીં આપણા માટે આવશે માઇનસ 2। ઓકે, શું આવશે આપણા માટે? માઇનસ 2। હવે આપણે જાણીએ છીએ કે ભાઈ અહીં 0નો સરવાળો હોય તો આ તરફ આપણા માટે લખાશે માઇનસ, અહીં જે યુ છે એનો સહગુણક 8 છે, અહીં પ્લસ છે એટલે એટલા માટે માઇનસ લખીશું, કારણ કે બહાર આપણે માઇનસ લેવાનું છે, છેદમાં આ જગ્યાએ આપણે કેટલા છે? તો કે ભાઈ યુ જે છે ને, યુ ત્યાં સહગુણક કયો છે? 4 છે, તો અહીં આપણે લખીશું 4। તો આમ આપણા માટે અહીં જોઉં તો કે ભાઈ અહીં આપણા માટે લખાશે કેટલા લખાશે? તો કે અહીં વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ખરેખર પ્લસ આવશે, કારણ કે અહીં આપણા માટે પ્લસ છે ને, એટલે અહીંયા લખાશે માઇનસ 8 છેદમાં 4, 4 2 8 એટલે માઇનસ 2। તો અહીં આપણે જે લખ્યા વત્તા 8 એ કોના સહગુણક છે? તો યુ, તો યુના સહગુણક છેદમાં 4 એ શું છે? તો યુ સ્કેરનો સહગુણક છે, તો આપણે આટલે લખી શકીએ યુ સ્કેરનો સહગુણક। તો આ રીતે આપણે લખી શકીશું। હવે આપણે જોઈએ તો કે ભાઈ 0નો ગુણાકાર, તો ક્યાં લખીશું? 0 ગુણ્યા માઇનસ 2, તો અહીં શું લખાશે? 0। તો આપણે જાણીએ કે 0 અહીં જે છે એક પદ એ અચળ હતું, 0 હતું, એટલે અહીં આપણે આ રીતે 1 તો અહીં લખી શકીએ નીચે 1, તો કે અચળ પદ છેદમાં
बराबर छे। શું લખી શકીએ કે અચળ પદ છેદમાં એક છે તો એ આપણે ચાર જે છે અહીં આપણે લખી શકીએ યુ યુ સ્ક્વેર નો સહ ગુણાંક, કારણ કે આ સૂત્ર છે તો આપણે અચળ પદ તો અહીં શૂન્ય છે ચાર છે એનો જવાબ પણ આપણને શું મળવાનો શૂન્ય જે આપણને ગુણાકાર બરાબર મળેલો હતો। તો આમ સહગુણક વડે પ્રાપ્ત થતું મૂલ્ય હોય કે શૂન્ય વડે પ્રાપ્ત થતું મૂલ્ય હોય એ બંને મૂલ્ય આપણને કેવા માલુમ પડે છે સમાન માલુમ પડે છે। ત્યાર પછી જો આપણા માટે એક બીજો દાખલો છે, એક બહુપદી આપી છે, આ બહુપદીની જો વાત કરીએ તો આમાં એક પદ આપણને નથી આપ્યું, કયું પદ તો કે મધ્યમ પદ, તો એને આપણે આ રીતે લખી શકીએ પી સ્ક્વેર પ્લસ ઝીરો ટી માઇનસ પંદર। ઓકે, હવે જ્યારે અવયવ પાડીએ ને ત્યારે આ અવયવ આની રીતે પાડીએ, આપણે તફાવતની રીત આવતી હતી વત્તા ઓછાવાળી, તો આપણે જોઈએ કે ભાઈ ટી જે છે એનું વર્ગમૂળ ટી થાય આખો સ્ક્વેર, હવે પંદરનું જો કરીએ તો વર્ગમૂળ પંદર આપણે લખી શકીએ આખાનો સ્ક્વેર, તો આમ વર્ગ વર્ગ છે વચ્ચે તફાવત છે તો એક વખત ઓછા અને એક વખત વત્તા લખીશું, તો કે ટી ઓછા વર્ગમૂળમાં પંદર અને અહીં લખાશે ટી વત્તા વર્ગમૂળમાં પંદર, માટે ટી ઓછા વર્ગમૂળમાં પંદર બરાબર શૂન્ય અને ટી વત્તા વર્ગમૂળમાં પંદર બરાબર શૂન્ય, માટે ટી બરાબર આ તરફ આવશે તો વર્ગમૂળમાં પંદર થશે અને ટી બરાબર વર્ગમૂળમાં માઇનસ। તો આમ આપેલ બહુપદી માટે જો વિચાર કરીએ તો એના શૂન્ય કયા થશે, શૂન્યો તો કે ભાઈ વર્ગમૂળમાં પંદર અને માઇનસ વર્ગમૂળમાં પંદર। ઓકે, એક વખત વત્તા વર્ગમૂળમાં પંદર અને માઇનસ વર્ગમૂળમાં પંદર, તો આમ એના શૂન્ય આપણે શોધીએ, એટલે અહીં સુધી આપણે દાખલો પૂર્ણ થયો। હવે આપણે શું કરવાનું છે તો કે ભાઈ શૂન્યનો સરવાળો કરો, શૂન્યોનો સરવાળો બરાબર શું થશે તો કે ભાઈ વર્ગમૂળમાં પંદર વત્તા માઇનસ વર્ગમૂળમાં પંદર, તો વત્તા ઓછા ઓછા થશે તો વર્ગમૂળમાં પંદર ઓછા વર્ગમૂળમાં પંદર, તો અહીં આપણા માટે શું આવશે શૂન્ય આવશે। ઓકે, જો અહીં આપણે જોઈ લો તો કે સૂત્રના આધારે આપણે જોઈએ તો અહીં આપણે કોનું લઈ શકીએ કે માઇનસ પછી ટી ટીનો સહગુણક છેદમાં અહીં જો પહેલું પદ ટી સ્ક્વેર તો કે ટી સ્ક્વેરનો સહગુણક। ઓકે, હા, તો અહીં જો ટી ઝીરો લખી શકાય એટલે આપણે એટલે જોઈ શકીએ છીએ માઇનસ ઝીરો છેદમાં આપણે અહીં વન લખીએ તો આપણને ત્યાં ઝીરો જ પ્રાપ્ત થશે, તો આવી રીતે આપણે અહીં લખી શકીએ છીએ। તે ઉપરાંત આપણે જોઈએ કે શૂન્યનો ગુણાકાર જો લઈએ તો શૂન્યનો ગુણાકાર, ઓકે, તો પહેલું શૂન્ય કયું છે તો કે ભાઈ વર્ગમૂળમાં પંદર ગુણ્યા ઓછા વર્ગમૂળમાં પંદર, તો આનો ગુણાકાર કેટલો થશે તો કે ગુણાકાર આપણા માટે થશે પંદર, પણ કેવા માઇનસ પંદર, એટલે કંઈ ન હોય તો નીચે શું લખીએ એક લખીએ, તો માઇનસ પંદર એટલે એ ક્યાં આપેલા છે જો અચળ પદ, તો એટલે આપણે શું લખીશું અચળ પદ તરીકે, અથવા તો સહગુણકના આધારે સૂત્ર શું લખાય અચળ પદ છેદમાં ટી સ્ક્વેરનો સહગુણક, તો અચળ પદ આપણા માટે માઇનસ પંદર છે, અચળ પદ ટી સ્ક્વેરનો સહગુણક અહીં એક છે, તો જો આમ ગુણાકાર ગુણાકાર અને સહગુણક વચ્ચે પ્રાપ્ત થતા બંનેના મૂલ્ય એ હંમેશા સરખા પ્રાપ્ત થાય છે, તો અહીં આપણે આ બીજો જે દાખલો છે એ પણ પૂર્ણ કર્યો અને આશા રાખું છું કે તમને એનો ખ્યાલ આવ્યો હશે। જો તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારી દીપક જ્ઞાન ક્રાંતિ જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરો।